અરવલ્લી જિલ્લાની સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાં 15 બેઠક બિનહરીફ થવા પામી હતી. જોકે એક માલપુર બેઠક માટે ગઈકાલે મતદાન યોજાયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી પેનલના ઉમેદવાર હસમુખ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 574 મત જશુભાઈ પટેલને અને હસમુખ પટેલને 327 મત મળ્યા હતા. જોકે 3 મત રદ થયા હતા. જશુભાઈ પટેલ સતત 4થી વાર સાબરડેરીના ડિરેક્ટર પદે ચૂંટાઈ આવ્યા છે. સાબરડેરીની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધાક ધમકી દબાણ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને એટલા બધા લોકોને ડરાવી દીધા હતા. સમય બદલાયો છે તો પ્રજા આજે લોકો એમના કાર્યકરો કદાચ ડરે, પણ પ્રજા અને મતદારો એમનાથી કોઈ ડરતા નથી. ત્યારે માત્ર એક જ બેઠકની ચૂંટણી હોય, 15 ચૂંટાયેલા ધાક ધમકી અને સાબરડેરીનું તંત્ર સુપરવાઇઝરો ધાક ધમકીથી મતદારોને ધમકાવતા હતા કે જો મત નહીં આપો તો તમારી મંડળી બંધ કરી દેવી, ડેબિટ આપીશું. પણ વિશ્વાસપૂર્વક ગુજરાતના અને સાબરકાંઠા અરવલ્લીના મતદારોને અને મંડળીના ચેરમેન સેક્રેટરી અને દૂધ ઉત્પાદકોને હું ખાતરી આપું છું કે સાબરડેરીના બોર્ડમાં એમનો થતો અન્યાય કોઈ પણ સંજોગોમાં સહન કર્યા વગર એમની સામે લડતો રહીશ. સાબરડેરી નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે માલપુર બેઠકની ચૂંટણી ગઈકાલે યોજાયેલી હતી, જે સંદર્ભે આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. કુલ 904 મતોનું મતદાન થયેલું હતું, જેમાંથી માન્ય મતો 901 હતા, 3 મત અમાન્ય જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ઉમેદવાર પટેલ ગોપાળભાઈ મોહનભાઈને 0 મત મળેલ છે, પટેલ જશુભાઈ શિવાભાઈને 574 મત મળેલ છે, પટેલ હસમુખભાઈ રામાભાઈને 327 મત મળેલ છે. આમ મતોનું જશુભાઈ શિવાભાઈના પક્ષમાં વધારે હોય એમને અહીંયાથી વિજેતા જાહેર કરવામાં આવેલ છે.